નમસ્કાર, ટીવીનાઈ સમાચાર સાથે હું છું જિજ્ઞાસા. સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે વડોદરાની, કે જ્યાં શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. શહેરના રાવપુરા, એમજી રોડ, પાણી ગેટ, ગોત્રી ગોરવામાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદની સાથે જ શહેરમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. સતત 3 દિવસથી પડી રહેલા વરસાદને કારણે સ્થાનિકો ચિંતિત બન્યા છે. તો જે પ્રકારે હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી હતી, તે પ્રમાણે વડોદરા શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. કેમ કે સતત 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે વડોદરાવાસીઓની ફરી એકવાર ચિંતા વધી ગઈ છે. અલગ અલગ વિસ્તારના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે જ્યાં રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. ખાસ તો રાવપુરા, એમજી રોડ, પાણી ગેટ, ગોત્રી વિસ્તાર, આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે જળબંબાકારની સ્થિતિ દેખાઈ રહી છે. રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. સંવાદદાતા અંજલિ વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અંજલિ, ફરી એકવાર વડોદરા વાસીઓની ચિંતામાં વધારો થયો છે, કેમ કે સતત 3 દિવસથી વરસાદી માહોલ જામેલો છે ત્યાં. જિજ્ઞાસા, આપને બતાવી દઈએ કે વડોદરા શહેરની હજુ એવી પરિસ્થિતિમાંથી બહાર નથી નીકળ્યું, કારણ કે 1 મહિના અગાઉ જ પૂરની પરિસ્થિતિનો સામનો કરી ચૂકેલું વડોદરા ફરી એક વખત ચિંતામાં મુકાયા છે નગરજનો. કારણ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી, ગઈકાલે જેવી રીતે વિશ્વામિત્રીની સપાટીમાં વધારો નોંધાયો હતો, તેને લઈને તંત્ર દ્વારા સ્થાનિકોને ખસેડવા માટેની બસને તમામ વસ્તુઓ તૈયાર રાખવામાં આવી હતી. પરંતુ જે પ્રકારે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું, ત્યારબાદ એકાએક વરસાદ શરૂ થતા શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે, આટલી પરિસ્થિતિમાંથી પસાર થયા પછી પણ તંત્ર દ્વારા કોઈ ચોક્કસ કામગીરી કરવામાં ના આવી. કારણ કે 1 મહિનાનો સમય હતો, 1 મહિનો થઈ ગયો, છતાં પણ જે વચ્ચેના દિવસો કોરા નીકળ્યા તે દરમિયાન પણ કોઈ કામગીરી નહીં કરવામાં આવી, જેનું પરિણામ ફરી એક વખત ભોગવવાનો વારો આવ્યો છે. શહેરના જે રીતે રાવપુરા વિસ્તાર છે, એમજી રોડ વિસ્તાર છે, પાણી ગેટ વિસ્તાર છે, કે પછી ગોરવા વિસ્તાર છે, આ તમામ વિસ્તારના જે 4 રસ્તાઓ છે, 4 રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ના ફક્ત થોડા પાણી, પરંતુ 2-2.5 ફૂટ પાણી ભરાયા છે, જેને લઈને સ્થાનિકોમાં ફરી એક વખત ચિંતાનો માહોલ સર્જાયો છે. જેવી રીતે થોડા દિવસોમાં નવરાત્રી શરૂ થઈ રહી છે, તો નવરાત્રી પહેલા તમામ જે ગરબા ગ્રાઉન્ડ છે તે તમામ ગરબા ગ્રાઉન્ડ પર પણ પાણી ભરાઈ ચૂક્યા છે. બીજી તરફ તંત્ર દ્વારા જેવી રીતે કામગીરી કરી, પૂર્વ વિપક્ષ નેતા અમીર રાવત પણ અમારી સાથે જોડાઈ ગયા છે. અભિબેન, TV9માં આપનું ખૂબ સ્વાગત છે. હજી વડોદરા વાસીઓ એ પરિસ્થિતિમાંથી બહાર પણ નથી આવ્યા, હજુ તેઓ સહાય માટે પણ વિરોધ પ્રદર્શન કરતા હોય છે, ને એવામાં ફરી આ દ્રશ્યો સામે આવ્યા છે વડોદરાથી, ખૂબ ચિંતાજનક કહી શકાય. 26 જુલાઈ 26 ઓગસ્ટ અને હવે આજે 29 સપ્ટેમ્બર, આજે બી વડોદરા શહેરમાં ઘણા બધા એરિયા ડુબાણમાં છે. કાલે રાતે ઇન્દિરાનગરના બધે વિશ્વામિત્રીના પાણી ફરી વળ્યા હતા, ને અત્યારે જે વરસાદ પડ્યો 2 કે 3 ઇંચ વરસાદમાં લોકલાઇઝ ફ્લડિંગ આખા શહેરમાં ઠેર ઠેર 1.5-2 ફૂટ પાણી ભરાયા છે. ઘરનાળા બંધ છે, અનેક રસ્તા બંધ થઈ ગયા છે. વડોદરા શહેરના નાગરિકો હવે વરસાદ પડે ને વરસાદના નામથી ગભરાતા થઈ ગયા છે. એ રીતની પરિસ્થિતિનું નિર્માણ વડોદરા શહેરમાં આ 30 વર્ષના ભાજપના શાસનમાં થયું. નદી નાળા કાંસો બધું જ પુરાઈ ગયું છે, બધા પર ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરીને ગેરકાયદેસર બાંધકામોને રેગ્યુલરાઇઝ કરી દેવામાં આવ્યા છે. અમે આના માટે એક નહીં પણ પાસ્ટના તમામ મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તમામે આખાડા કાન કર્યા છે, ને બધાના આંખે ભ્રષ્ટાચારના પટ્ટા વાગેલા હતા. હવે વડોદરા શહેરની જે પરિસ્થિતિ છે, 3 ઇંચ વરસાદ તો આ તો હવે રેગ્યુલર છે, એરેટિક રેનફોલની પેટર્ન થઈ ગઈ છે. ત્યારે 7-8 ઇંચ વરસાદ પડવો સ્વાભાવિક છે, ને જો દર વખતે 7-8 ઇંચ વરસાદ પડે ને બરોડા શહેરમાં આ રીતની પરિસ્થિતિ થાય, 3 ઇંચમાં લોકલાઇઝ ફ્લડિંગ થાય, તો વડોદરાના નાગરિકો હવે વડોદરા શહેરની બહાર વિકલ્પો શોધવા માંડશે એ રીતની પરિસ્થિતિ. કારણ કે જે શહેરમાં દર મહિને પૂરની પરિસ્થિતિનો સામનો આવે, કાલે રાતે જ અમુક ઓળખીતા અમારા જે નીચાણવાળા વિસ્તારમાં જેમને ત્યાં પાણી ભરાય છે, બધા જ વિશ્વામિત્રીમાં ગમે ત્યારે પાણી ઉપર આવશે કરીને પોતપોતાના વ્હીકલ્સ બ્રિજોની ઉપર પાર્ક કરીને આવ્યા. તો આપ લોકોની હાલત સમજી શકો છો, જે નીચાણવાળા વિસ્તાર છે એમની ઘરે કાલે 3જી વાર પાણી ભરાયા, હજી તો 1લી વારનું કેશ ડોલ આપ્યું નથી. આટલી મોટી પૂરની પરિસ્થિતિ પછી જે પ્રધાનમંત્રી વડોદરાથી સાંસદ રહીને ગયા છે, એમને એક સાંત્વનાની લાઈન બી નથી બોલ્યા. રાહતનું પેકેજ ડિક્લેર કરવાનું તો અલગ વાત છે, 25,000 કરોડનું નુકસાન થયું. આજે મુખ્યમંત્રી બરોડામાં ઉદ્ઘાટન કરવા આવે છે, પણ વડોદરા વાસીઓને કોઈ રાહતને પેકેજ આપવાની વાત નથી, જે મધ્યમ વર્ગના લોકોના તમામના ઘરોમાં 2-2-3-3 લાખનું નુકસાન, કરોડો રૂપિયાનું નુકસાન, એનું શું પેકેજ. અમીબેન, સત્તા પક્ષ પણ વારંવાર કહેતું હોય છે કે આ કુદરતી આફત છે, તેઓ પણ કામગીરી કરતા જ હોય છે, તો આપને શું લાગે છે આ સમસ્યાનું સમાધાન શું હોય શકે? બેન, 2-3 ઇંચ વરસાદ તો ભાઈ 1લી વાર પડતો નથી. 2-3 ઇંચ વરસાદમાં હવે જે રીતનું ફ્લડિંગ થાય છે વડોદરા શહેરમાં, આવી પરિસ્થિતિ પહેલા નહોતી.
વર્ષો પહેલા બી 7-7, 8-8 ઇંચ, 10-10 ઇંચ, 12-12 ઇંચ વરસાદ પડ્યો છે, પણ આ રીતના પાણી ભૂતકાળમાં કોઈ દિવસ નથી ભરાયા, કારણ કે ત્યારે નદી નાળા અને કાંસોમાં પાણી ડાયવર્ટ થતા હતા, પણ હવે બધું જ ભ્રષ્ટાચાર કરીને પૂરી દીધું છે, એટલે પાણી તો એનો રસ્તો કરવાની જ, એટલે પાણી હવે શહેરમાં ફરતું થયું છે. તો આની પાછળ એક પિરિયોડિક વર્ષોથી જે પુરાણો થતા આવ્યા છે, હવે એક્સ્ટ્રીમમાં બેઝિકલી વડોદરા શહેરના નદી નાળા તલાવ કાંસો બધું પૂરી જ નાખ્યું છે. વિશ્વામિત્રી નદી છે, નદીમાંથી એક નાની કાંસ બનાવી દીધી છે, કાંસોમાંથી ગટરો બનાવી દીધી છે, કરોડો રૂપિયાના વરસાદી કાંસ બનાવ્યા, પણ એમાંથી પાણી જતું જ નથી. આજે 2 કે 3 ઇંચ વરસાદ પડ્યો છે, એકદમ 4-3.5 ઇંચ વરસાદ પડ્યો હશે, એમાં તો આખું શહેર જળબંબાકાર છે, હોડી લઈને નીકળવું પડે એવી પરિસ્થિતિ છે. તો ચોક્કસપણે જે આટલા વર્ષોમાં 1,250 કરોડ રૂપિયા સ્ટોર્મ વોટર ડ્રેનમાં ખર્ચ્યા, એનો હિસાબ માંગવાનો જનતાને અધિકાર છે કે નહીં? નાગરિકોના ટેક્સ પેયર્સના પૈસા છે. એટલે આપ સ્પષ્ટપણે એવું માનો છો કે આ ભ્રષ્ટાચારનો ભોગ છે વડોદરાવાસીઓ બની રહ્યા છે? અનગળ વહીવટ, ભ્રષ્ટાચાર, અને ભ્રષ્ટાચાર કરીને જે બિલ્ડરો પાસેથી દબાણોની આખાડા કાન કર્યા છે, તમામનું સંયુક્તપણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, અને આના માટે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસકો સંપૂર્ણપણે જવાબદાર છે. બિલકુલ અમીબેન, તમે પણ જે રીતે કહ્યું કે આ પહેલી વાર આવું નથી થયું, તો પછી વિપક્ષ છે એ ક્યાંક નબળું પડી રહ્યું છે? કેમ કે આટલા વર્ષોથી જો આ પરિસ્થિતિ હોય વડોદરામાં, તો વિપક્ષે પણ શું એ વિરોધ બરાબર ના કર્યો, કે પોતાની રજૂઆત બરાબર ના કરી, કે તેઓ પણ સ્થાનિકો સુધી બરાબર ના પહોંચી શક્યા, એવું પણ માની શકાય? બેન, 30-30 વર્ષથી જે રીતના સંપૂર્ણ બહુમતી ભારતીય જનતા પાર્ટીને મળે છે, નબળો વિપક્ષ ઇન ટર્મ્સ ઓફ સંખ્યા, પણ વિપક્ષ ધારદાર રજૂઆતો દર વર્ષે કરતું હોય છે, પણ કોઈના પેટનું પાણી જ નથી હાલતું, કારણ કે આંખે તો ભ્રષ્ટાચારના પટ્ટા છે. એટલા બધા પૈસા લીધેલા છે ડેવલપર્સ પાસેથી, તમે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેમની જમીન વિશ્વામિત્રીના કિનારે જો, હવે તો બધું જગ જાહેર થઈ ગયું છે, 7-12 ના ઉતારા બી આવી ગયા છે નદી કિનારે, તમામ જમીનો ભારતીય જનતા પાર્ટીના નેતાઓની છે, તો અમારી રજૂઆત તો બેરા કાને જ પડતી હતી, અને નાગરિકોને તો એક વિકાસનો આંધળો પટ્ટો અને વિકાસનું એવું મોડલ બતાવે, પહેલા સ્માર્ટ સિટીનું મોડલ બતાવ્યું, એના પહેલા વિશ્વામિત્રી રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટનું મોડલ બતાવ્યું, મોડલ બતાવીને લોકોને ગેરમાર્ગે ને મૂર્ખ, અત્યારે બી જેમ પૂર આવી 1,200 કરોડનું રાહતનું પેકેજ જાહેર કર્યું, સેના 1,200 કરોડ? કોઈ પ્રપોઝલ રેડી નથી, વિશ્વામિત્રીના દબાણો શું છે કે શું કરવાનું છે કશું જ નક્કી નથી, પણ 1,200 કરોડની જાહેરાત, 2,500 હજાર કરોડનું નુકસાન નાગરિકોને થયું છે, કોઈ રાહતના પેકેજની એનાઉન્સમેન્ટ નહીં, એક ઘર દીઠ તમે 300 રૂપિયા કેશ ડોલ આપો, એ બી એક વખત ના આપ્યા, પહેલા પૂરના નથી આપ્યા, એમાં બી 12 લાખ લોકો એલિજિબલ હોય એની જગ્યાએ 1.5 લાખ લોકોને કેશ ડોલ આપ્યો છે, સર્વે નથી પૂરા થયા 1-1 મહિના સુધી, અને મુખ્યમંત્રી આવીને ઉદઘાટનો કરે છે, મોટી મોટી વાતો કરીને જતા રહે છે. વડોદરાની શહેરની તો હવે કોઈને પડી જ નથી, આ મુખ્યમંત્રી અહીંના સ્થાનિકોને 2-2 વાર ઠપકો આપી ચૂક્યા છે. એટલે શું એટલે સીએમ થી પણ કરતા હોય, એટલે આપનું એવું માનવું છે કે સીએમ જો 2-2 વાર ઠપકો આપી ચૂક્યા છે, છતાં પણ વડોદરાના જે અધિકારીઓ છે એ સીએમ ને પણ નથી, એમની વાત પણ નથી સાંભળતા? અધિકારીઓને નહીં બેન, લીડર્સ ને, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને એમને ઠપકો આપેલો. વડોદરા શહેરની આંતરિક જૂથબંધી, વડોદરા શહેરના ભ્રષ્ટાચારોને હવે આંખે વળગીને આવે છે, ને મુખ્યમંત્રી બી ઠપકો આપે છે, પણ અલ્ટિમેટલી પક્ષ કોઈને પર કોઈ પગલા નથી લઈ શકતું એમનો. એટલે આ તો હવે વડોદરાની જનતાને સમજવાનો વારો આવ્યો છે કે જેમના પર તમે આંધળો વિશ્વાસ મૂક્યો, એ લોકોએ વડોદરા શહેરના નાગરિકો સાથે વિશ્વાસઘાત કર્યો છે, હજી બી દબાણો ખોલવાના નામે ફક્ત આઈ વોશ કરે છે, આખાના આખા મોલ ઝોનફેર કરીને ખોટી રીતે આપ્યા છે, ઝોનફેર ખોટા કર્યા છે 2,00,000 ચોરસ ફૂટમાં, અને હવે એમાં ખાલી માર્જિન માપીને દેખાવા પૂરતા ઓટલા અને કિચન અને કોઈના ધાબા કે કમ્પાઉન્ડ વાલ કે પતરાના કેબ પતરા તોડીને સંતોષ માનતા હોય છે. શું એનાથી વિશ્વામિત્રીના પૂર રોકાવાના છે? આયોજન કરવું હોય તો તમામ ઝોન ફેર પર સિટિંગ જજની ઇન્કવાયરી થવી જોઈએ, એવું આજે અમે મુખ્યમંત્રીને પત્ર લખીને માંગણી બી કરી છે. સિટિંગ જજ દ્વારા તપાસ થાય, તપાસમાં જે બી બિલ્ડરો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો છે તમામના નામ ખુલવા જોઈએ, તમામ પર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, ઝોન પર રદ થવા જોઈએ, બાંધકામ તોડીને નદી નાળા ખુલ્લા કરવા જોઈએ. બિલકુલ બિલકુલ અમીબેન, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો કોંગ્રેસ નેતા અમીબેન